એન્જિનની ટીમ અને તૌફિકભાઈના આગ્રહથી આ ઇવેન્ટમાં હું હાજર રહી શક્યો. એ બદલ એમનો મને ઓપોર્ચ્યુનિટી આપે તો એમનો આભાર. અને તમારી બધાની બે મિનિટ હું લઈશ. એન્જિનની એકચ્યુઅલી સ્ટોરી સ્ટાર્ટ થઈ હતી બહુ સ્ટાર્ટિંગના વેમાં. એકચ્યુઅલી મારો બિઝનેસનું બેકગ્રાઉન્ડ પહેલાં કહી દઉં. RS ઓટોમેશન એટલે અમે ફેક્ટરી ઓટોમેશન કરીએ છીએ. વી હેવ સ્ટાર્ટેડ આપણે એન્જિનની સાથે જ અમારું ચાલુ થયું હતું. આજે મને ખ્યાલ આવ્યો કે ભાઈ એમણે પણ 99માં સ્ટાર્ટ કર્યું હતું ને અમે પણ 99માં સ્ટાર્ટ કર્યું. સો વી બોથ ઓન ધ સેમ જર્ની એન્ડ સેમ યર્સ. ફરક એટલો જ છે, અમે ફેક્ટરી ઓટોમેશન કરીએ છીએ, એ લોકો ઓફિસ ઓટોમેશન કરે છે. ઓફિસ ઓટોમેશન વર્ડ મને 2003માં મેં થોડો સમજ્યો હતો કે વોટ ઇઝ ઓફિસ ઓટોમેશન. થોડો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, થોડો ગ્રો થયો એટલે ખ્યાલ આવ્યો. પછી મારા મિત્ર છે નરેશભાઈ, એ અમે સાથે જ ભણતા અને એ કમ્પ્યુટર લાઇનમાં, એટલે બધું મને થયું કે આવું ઓફિસ ઓટોમેશન કરવું જોઈએ. તો સૌથી પહેલું સર્વર રાખી અને બધા પીસીસ અલગ કરવા. તો ત્યારે એવું એમને કીધું કે ભાઈ ફ્યુચરમાં આ બધા આઇટીના ઇસ્યુઝ આવે, વિન્ડો લાઇસન્સિંગ. તો ત્યારે મેં એમની પાસે ઓપ્શન સર્ચ કર્યો. તો પહેલાં એનપોર્ટ કરીને કોઈ કંપની હતી, એમના થિંક ક્લાયન્ટ લીધા. ઇટ વિલ નોટ વર્ક પ્રોપરલી. પછી એન્જેના થિંક ક્લાયન્ટ મને મળ્યા, એ મેં વાપર્યા. ઇનફેક્ટ અત્યારે એ પ્રોડક્ટ તો એન્જે પાસે નથી, પણ એ પ્રોડક્ટથી એ ટાઈમથી હું જોડાયો છું એન્જે સાથે. ત્યાર પછી અમે 2010 કે 12માં કદાચ અમે CRM પરચેસ કર્યું. ત્યારે અમે ત્યારે ક્લાઉડ CRM નહોતું, લોકલ હતું. અમે CRM લીધું હતું. પછી અમારા મિત્રએ એવું કીધું કે આપણે ફેક્ટરીમાં બીજા ઇસ્યુઝ પ્રોડક્શન સાઇડ પણ છે, તો ભેગું અમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કે એનું ટાસ્ક મેનેજમેન્ટ કરીએ, જે અત્યારે તમને કાનબાન સ્વરૂપે દેખાય છે. અમારા મેજર ઇસ્યુઝ એ જ હતા. એટલે અમે લિમેશભાઈની ટીમને કીધું, તો એમણે એવું કીધું કે આ ઇન્વેન્ટરી માટે નથી. એટલે મને કોઈની ના સાંભળવી ગમે નહીં, પણ લિમેશભાઈ સાથે વાત કરાવી મને, આ અહીંયા લાઠિયા સાહેબ છે એમણે. એટલે હું ને મારા મિત્ર નરેશ અમે સીધા ભીલાડ પહોંચી ગયા અને ભીલાડ એમને મળ્યા અને એમને થોડા કન્વિન્સ કર્યા. એમની ના હતી છતાંય અમે ફોર્સફુલી કર્યું. 3 વર્ષ પછી અમે એમાં ફેલ બી ગયા. એમને ખબર પડી પછી કે આ વસ્તુ આના માટે નથી. પછી અમે બીજા એના સોલ્યુશન્સ બીજી રીતે કાઢ્યા. પછી આમનું ટેલી સોલ્યુશન્સ પણ અમે વાપર્યું, જે જ્યારે અમારી પાસે ERP તરીકે ટેલી હતું. અને ટેલીની અંદર એન્જિનના કારણે જે લિનક્સમાં અમને જે સ્પીડ્સના ઇસ્યુ થતા હતા સર્વર્સના, એ પણ અમે એમનો સારો બેનિફિટ લીધો. અને ત્યાર પછી જે આમનું ક્લાઉડ સોલ્યુશન્સ આવ્યું, અને ક્લાઉડ સોલ્યુશન્સમાં આવ્યા પછી જે મને બેનિફિટ થયા, જે અમારે શરૂઆતમાં એન્ટ્રીના ઇસ્યુ હતા, જેમ પહેલાં એક ભાઈએ શેર કર્યું હતું કે એક એન્ટ્રીના પણ એ પૈસા આપતા હતા. અમે પૈસા નહોતા આપતા, પણ ફોર્સ કરતા હતા. એટલે એમાં એક ઇવન શનિવારનો દિવસ જે વર્કિંગ હતો સેલ્સ પર્સનનો, એ અમે ખાલી એન્ટ્રી માટે રાખતા હતા કે જસ્ટ અમને વ્યૂ આવે. બટ આમાં અલ્ટિમેટલી CRM કે ફેક્ટરીની અંદર કોઈ પણ ઓટોમેશન કરવું હોય તો વિલિંગનેસ ઓફ ધ ઓનર અને થોડું સેટબેકની બી તૈયારી હોય તો આ બહુ સારું ટૂલ છે. અને હવે જે રીતે ઇન્ડિયાનો ગ્રોથ થઈ રહ્યો છે અને હવે જે રીતે નવી જનરેશન્સ આવી રહી છે, એ રીતે તો આ પ્રોડક્ટ્સ હવે તો ઘણી સારી રીતે યુઝ થઈ શકે છે. અને આ ટીમ પણ સારી છે અને સારી રીતે ફ્લેક્સિબલી ડિઝાઇન કરેલું છે. તો હવે આઈ થિંક પહેલાં મેં જે ફેસ કર્યું હતું એના કરતાં તો અત્યારે એટલા ઢગલેબંધ ફીચર્સ છે કે હવે આપણે ટૂંકા પડીએ એટલા એ લોકોની ફીચર્સ એડ કરવાની ટીમની સ્પીડ છે. હોપ તમે પણ આ પ્રોડક્ટ સારી રીતે યુઝ કરો અને ઇન્ડિયાનું જે 2030નું વિઝન છે 5 trillion economy નું, એમાં આપણે બધા પાર્ટિસિપેટ થઈએ. ઓલ ધ બેસ્ટ.